બનાસકાંઠા જિલ્લા ઉપર રેડઝોનનો થપ્પો લાગી ગયેલો છે અને કોરોના વાયરસનું સંક્રમણ ઘટવાના બદલે દિન પ્રતિદિન વધતું જઈ રહ્યું છે. જિલ્લામાં જે ગતિથી કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તે જોતા જિલ્લામાં પરિસ્થિતિ કાબુ બહાર જવાની શક્યતા જોવા મળી રહી છે. જિલ્લામાં આજે કોરોનાના રેકોર્ડ બ્રેક પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં આજે એક જ દિવસમાં 14 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં આજે અલગ અલગ તાલુકામાંથી લેવાયેલા કોરોના પોઝિટિવ સેમ્પલમાં 14 લોકોના સેમ્પલ પોઝિટિવ આવ્યા છે, જેમાં આજે સૌથી વધુ કેસ કાંકરેજ તાલુકામાંથી નોંધાયા છે. કાંકરેજમાંથી આજે 6 કોરોનાના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે, જ્યારે 3 પાલમપુર તાલુકાના સામઢી ગામમાં નોંધાયા છે. 2 ધાનેરા તાલુકામાંથી સામે આવ્યા છે, જેમાં 1 મોટી ડુકડોલ અને 1 ધાનેરા પ્રોપરનો છે. 2 કેસ દિયોદરમાંથી સામે આવ્યા છે, જ્યારે 1 કેસ દાંતીવાડાના ડાંગિયામાંથી સામે આવ્યો છે. આમ આજે એક દિવસમાં કોરોનાના 14 પોઝિટિવ કેસ સામે આવતા જિલ્લામાં અત્યાર સુધી નોંધાયેલા કોરોના પોઝિટિવ કેસનો આંકડો 65 ઉપર પહોંચી ગયો છે. બનાસકાંઠા જિલ્લામાં આજે નવા આવેલા કોરોનાના પોઝિટિવ રિપોર્ટ ઉપર નજર કરીએ તો કાંકરેજ તાલુકાના ઉમરી ગામના 74 વર્ષીય સોલંકી સંતોકબેન ચુનીલાલ, કાંકરેજ તાલુકાના માનપુર ગામના 30 વર્ષીય દીપકભાઈ મોતીભાઈ મકવાણા, કાંકરેજ તાલુકાના રાનેર ગામના 40 વર્ષીય રેવાભાઈ વાસીભાઈ દેસાઈ, કાંકરેજ તાલુકાના વડા ગામના 18 વર્ષીય વિશાલકુમાર પ્રતાપભાઈ ખાનપુરા, ઇન્દ્રુમાણા ગામના 28 વર્ષીય પ્રતાપભાઈ સુંડાભાઈ દેસાઈ, કાંકરેજ તાલુકાના વડા ગામના 28 વર્ષીય મનુભા બચુભા વાઘેલા અને દિયોદર તાલુકાના સોની ગામના 16 વર્ષીય ચિરાગભાઈ રાયચંદભાઈ પરમાર, દિયોદર તાલુકાના સુરાણા ગામના કનુભાઈ પુનાભાઈ પરમાર, પાલમપુર તાલુકાના સામડી ગામના 34 વર્ષીય હરેશભાઈ લક્ષ્મણભાઈ પરમાર, 32 વર્ષીય વસંતીબેન હરેશભાઈ પરમાર, 10 વર્ષીય નેહાબેન હરેશભાઈ પરમાર, ધાનેરા તાલુકાના મોટી ડુગડોલ ગામના 31 વર્ષીય જગદીશભાઈ ત્રિપાજી ખાંબુ, ધાનેરા શહેરના 20 વર્ષીય શાહરૂખભાઈ સોકતભાઈ મુસલા અને દાંતીવાડા તાલુકાના ડાંગિયા ગામના 45 વર્ષીય સવિતાબેન પ્રતિભાઈ ચૌહાણનો સમાવેશ થાય છે. આજે નોંધાયેલા કોરોનાના પોઝિટિવના તમામે તમામ દર્દીઓને આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક પાલનપુરની બનાસ મેડિકલ કોલેજમાં આઇસોલેટ કરી દેવામાં આવ્યા છે. જિલ્લામાં આજે એક સાથે કોરોનાના 14 રિપોર્ટ પોઝિટિવ આવતા જિલ્લામાં ભયનો માહોલ ફેલાયો છે અને હવે જિલ્લામાં આ આંકડો વધુ આગળ ન જાય અને કોરોનાના સંક્રમણને અંકુશમાં રાખવા માટે જિલ્લાની જનતાએ પણ સાવધાની રાખવી જરૂરી છે. જે રીતે દિવસે ને દિવસે નવા નવા કોરોનાના પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે, તેને જોતા તમારી આસપાસ પણ કોરોનાના પોઝિટિવ દર્દીઓ હોઈ શકે છે અને એટલા જ માટે હવે લોકોએ લોકડાઉનનું ચુસ્ત પાલન કરવું જરૂરી બની ગયું છે. નહીતર જિલ્લામાં કોરોનાને લઈ પરિસ્થિતિ કાબુ બહાર જાય તો નવાઈ નહીં.